આપણા દેશમાં વર્ષોથી ધર્મના નામ પર સાંપ્રદાયિક તોફાનો થતા આવ્યા છે અને તેમાં અનેક નિર્દોષ લોકો મોતને ભેટે છે. સરકાર કોઈ પણ હોય, તોફાનોમાં કોઈ કમી નથી આવી. સરકારો બદલાઈ છે, પણ ધર્મના નામ પર કે પછી અન્ય કોઈ કારણે તોફાનો બંધ થયા નથી. ગૃહ મંત્રાલયના એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે દેશમાં છેલ્લા 3 વર્ષમાં તોફાનો વધ્યા છે અને સૌથી વધુ તોફાનો ઉત્તર પ્રદેશમાં થયા છે. કોણ કહ્યું આ તોફાનોને રોકવામાં નિષ્ફળ, જોઈએ આ રિપોર્ટમાં. રાજ્યસભામાં સાંસદ નરેશ અગ્રવાલે ગૃહ મંત્રાલયને પૂછેલા એક સવાલના જવાબમાં સામે આવ્યું છે કે છેલ્લા 3 વર્ષમાં દેશમાં સાંપ્રદાયિક દંગા વધ્યા છે. અગ્રવાલે ગૃહ મંત્રાલય પાસે છેલ્લા 3 વર્ષના કોમી તોફાનો અંગે રાજ્યવાર માંગેલા વિવરણ અંગે ગૃહ મંત્રાલયે જવાબ આપ્યો હતો, જેમાં સામે આવ્યું છે કે દેશમાં છેલ્લા 3 વર્ષમાં તોફાનો વધ્યા છે અને તેમાં સૌથી તોફાનગ્રસ્ત રાજ્ય ઉત્તર પ્રદેશ છે. ગૃહ મંત્રાલયે પોતાના જવાબમાં જણાવ્યું કે વર્ષ 2015માં દેશમાં કુલ 751 કેસ, 2016માં 703 કેસ અને 2017માં 822 કેસ કોમી તોફાનોના દાખલ થયા છે, જેમાં દેશનું સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશના ધર્મના નામ પર થયેલા તોફાનોમાં ટોપ પર છે. 2015માં યુપીમાં 155 કેસ, 2016માં 162 કેસ અને 2017માં 195 કેસ તોફાનો અંગે દાખલ થયા છે. આ સાથે ગૃહ મંત્રાલયે કસ્ટડીમાં મોતના મામલે પંચીકૃત આંકડા જાહેર કર્યા છે, જેમાં એપ્રિલ 2017 થી ફેબ્રુઆરી 2018 સુધીમાં એનએચઆરસીએ સમગ્ર દેશમાં કુલ 1530 કેસ દાખલ કર્યા છે, તો એનએચઆરસીએ કસ્ટડીમાં મોત મામલે નોંધેલા કેસમાં સૌથી વધારે ઉત્તર પ્રદેશના છે. યુપીમાં કુલ 365 કેસ આ મામલે દર્જ થયા છે. સરકારો બદલાઈ પણ તોફાનો ન રોકાયા. ગૃહ મંત્રાલયના આંકડા પરથી એ સાબિત થાય છે કે દેશમાં સૌથી વધુ તોફાનો થતા હોય તેવું રાજ્ય ઉત્તર પ્રદેશ છે. તેના પરથી સાબિત થાય છે કે યુપીમાં સરકારો બદલાય છે પણ તોફાનો રોકાવાનું નામ નથી લેતા. યુપીના મુખ્યમંત્રી દાવો કરે છે કે તેમના શાસનમાં તોફાનો ઓછા થયા છે, પરંતુ ગૃહ મંત્રાલયના આંકડા પરથી લાગતું નથી કે તોફાનોમાં કોઈ કમી આવી હોય. યોગી પહેલાની સમાજવાદી સરકારમાં પણ આ પ્રકારે પ્રતિદિન હિંસાઓ થતી હતી. હવે સવાલ થાય છે કે સરકારો બદલાય છે પણ તોફાનો કેમ રોકાતા નથી, કેમ નિર્દોષ લોકો મોતને ભેટે છે. આ મામલે સરકારની સાથે સ્વયં લોકોએ પણ વિચારવું પડશે. બ્યુરો રિપોર્ટ, વી ટીવી ન્યૂઝ.